દીવના વરંગપરા ખાતે દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અગરબત્તી ધૂપબત્તી તથા વિવિધ પ્રકારની મીણબત્તી બનાવવા હેતુ તાલીમનું થયું આયોજન. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પુરવાર કરવા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ, દીવ તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં પંચાયતી રાજ સચિવ ગૌરવસિંહ રાજવાતના દિશાનિર્દેશ અનુસાર દીવ જિલ્લા કલેક્ટર ફવરમન બ્રહ્મા, મુખ્ય કાર્યકારી અધિકારી ડૉક્ટર વિવેકકુમાર તથા મામલતદાર ચંદ્રહાસ વાજાના નેતૃત્વમાં દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આયોજિત અગરબત્તી અને ધૂપબત્તી તથા વિવિધ પ્રકારની મીણબત્તીની તાલીમ દીવના ગ્રામીણ વિસ્તારના સ્વસહાય જૂથના 50 જેટલા બહેનોને આપવામાં આવી હતી, જેમાં બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ તાલીમ અંતર્ગત બહેનોએ સુગંધિત અગરબત્તીની સાથે સાથે ધૂપબત્તી અને મીણબત્તી બનાવવાની રીત શીખીને પોતે તેની આજીવિકા બનાવીને પોતાના પગ પર ઊભા થવાની અને આત્મનિર્ભર બનવાની તૈયારી બતાવી છે. આ પ્રસંગે વણાકબારા ગોમતી માતા સભાખંડ ખાતે ચાલી રહેલ તાલીમ સ્થળ પર દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલ ભામણિયા, સભ્ય સવિતાબેન કાંતિ તેમજ વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મીનાક્ષીબેન જીવન દ્વારા મુલાકાત લઈ તાલીમાર્થી બહેનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ પ્રસંગે બહેનો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તાલીમ અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અમૃતાબેન બામણિયાએ તાલીમાર્થી બહેનો દ્વારા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ નિહાળી બહેનોને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે તમામ બહેનોએ તાલીમ લીધા બાદ ઘરમાં બેસી જવાનું નથી, બહેનોએ સાથે મળીને કામ કરવાનું છે અને પગભર થઈ આત્મનિર્ભર બની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી પોતાના પરિવાર તથા પતિને ગૃહસ્થી ચલાવવામાં મદદરૂપ બનવાનું છે. વધુમાં તાલીમાર્થી બહેનો પોતાના ગૃહ ઉદ્યોગ આગળ ધપાવવામાં તેઓ પોતે પણ બનશે તેટલા મદદરૂપ થવાની અને યોગ્યદાન આપવાની તત્પરતા વ્યક્ત કરી હતી. અગાઉ પણ મહિલાઓને ઉપરયુક્ત તાલીમ વૈભવલક્ષ્મી મહિલા ઔદ્યોગિક સહકારી મંડળીના પ્રશિક્ષક સૌરભભાઈ મોદી દ્વારા આપવામાં આવી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન જિલ્લા મિશન પ્રબંધક નીતિન સૈનદા તથા ક્લસ્ટર સમન્વયક મયુર પુરી દ્વારા કરવામાં આવ્યું હતું. અનેક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમ કે અથાણા, પાપડ, અચાર બધાની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને એ બધી અમે શીખી અને અમે ખૂબ આત્મનિર્ભર બનવા માંગીએ છીએ, ખૂબ પગભર થવા માંગીએ છીએ. એના માટે હું ટીમના કલેક્ટર સાહેબ અને સીઓ સર અને મામલતદાર સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું. મારું નામ સૌરભ મોદી છે, બરોડાથી આવું છું. ઇલેક્ટ્રિક ટ્રેનર તરીકે ફરજથી આવું છું. અગરબત્તી મીણબત્તીના ટ્રેનિંગ પ્રોગ્રામ માટે હું અહીંયા દીવ ખાતે અત્યારે આવેલો છું. દીવ પ્રશાસનને હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને અહીં આવા એક મોકો આપ્યો અને અહીંની બહેનો જોડે એની બહેનોને કંઈક શીખવાડવા માટેની એક તક મને આપી. ઘણી બહેનોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળે છે કે જેનાથી અગરબત્તીના ધંધા વ્યવસાયમાં એમને પ્રગતિ મળે, સફળતા મળે, ઘણું આગળ નાનું મોટું એ લોકો શીખે, જાણે અને કામધંધો વ્યવસાય કરે એવી અમારી. ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ.
डॉक्टर ध्रुवेल डी पटेल एमडी डीजीओ लेपरोस्कोपिक सर्जन, डॉक्टर दिव्या डी पटेल एमबी डीजीओ सोनोग्राफी स्पेशलिस्ट। थर्ड त्रीजो माल तुलसी बिजनेस सेंटर एक सहकारी जिन रोड हिम्मतनगर, समय सवारे 10 से 1, सांजे 4 से 6, रविवार फक्त इमरजेंसी। प्रांतिज खाते पण गर्व गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर, समय सोम से शुक्र सवारे 10 से 1 सुधी। सर 47 गोपीनाथ कॉम्प्लेक्स एलआईसी नी सामे एप्रोच रोड प्रांतिज जिलो साबरकांठा।